नमस्कार मित्रों, ऑल इन गुजराती यूट्यूब चैनल में आपनु स्वागत छे। तो मित्रों, आज नी आ वीडियो में आपणे जाणीशुं के मंदिर में प्रभु नी आरती केम उतारवामां आवे छे। तो मित्रों, आरती ए मानव जीवन ने तारती छे। मंदिर में ज्यारे पुजारी प्रभु नी सन्मुख आरती उतारतो होय त्यारे बधानी नजर प्रभु नी सामे एक चित्ते चोंटेली होय छे। मानव महिरामण प्रभुना श्रृंगार प्रभुना दिव्य स्वरूपना दर्शन करता होय छे। आरती ए मानसिक शांति चित्तने आपे छे। आरती जीवन ने तारती छे। आरती छे प्रभु ने पोकार, मानसिक शांति आपशे, प्रकाशनुं छे आ प्रतीक, दीपोत्सवी प्रगटावशे। आरती परोक्ष रीते जीवनमां अजवाळुं पाथरे छे। प्रभुना प्रत्ये प्रीति जगावे छे, प्रभुनो आश्रमય દ્રઢ બનાવે છે। आरती એટલે ભક્તનો પોકાર, એક આદરભાવ, એક સ્તુતિ। આરતીનો મહિમા અનેરો છે। વહેલી પ્રભાતી થતી આરતી આનંદ આપે છે। શ્રીનાથ દ્વારામાં તો કહેવત છે કે મંગલામુખી સર્વદા સુખી, મંગલાની આરતી દિવ્ય હોય છે। માનવ જીવન ઉપર પ્રભુના અનેક ઉપકારો છે। પ્રભુની કૃપા વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે। ભગવાન કહે છે કે તમો મારા માટે એક ડગલું ચાલો તો હું પાછળ પાછળ દોડું। પ્રભુના માનવ જીવન ઉપર અગણિત ઉપકાર છે। આ આરતી દ્વારા પ્રભુના ઉપકારનો પ્રભુને સ્મરણ કરવાનો એક પ્રકારનો મહિમા છે। આરતી એટલે આસમન્ના તરતિહ, હે ભગવાન, મારો આશ્રય તારામાં જ છે, મારું ચિત્ત તારામાં જ રહે તેવું દિવ્ય જીવન આપશે। મારા હૃદયનો ભાવ આ આરતી દ્વારા હું તને આપું છું, આ બધું તારું છે, તને પ્રભુ હું પામર માનવી શું આપી શકું, મારા હૃદયનો ભાવ આ આરતી દ્વારા આપું છું। આરતીમાં જે શબ્દો છે, જે ભક્તો મંદિરમાં આરતી ગાય છે, તેમાં તેમના હૃદયનો ભાવ હોય છે। પ્રભુની શૃંગાર લીલાના વર્ણન છે, પ્રભુની મહિમા ગાતા ગુણલા છે। પ્રભુની આરતી કરે છે અને હૃદયના અંતરમાંથી ખાનગીમાં માનવ વેદના પોતાની વ્યક્ત કરે છે। આરતીમાં ભાવની સાથે ભક્તોના હૃદયની લાગણી સૂપી હોય છે। એવું શાસ્ત્રમાં છે કે ભગવાન ભક્તની યાચના માંગણી આરતી આવે ત્યારે ધ્યાનમાં લે છે, એ સમય જ મૂલ્યવાન છે। ભક્તની વાત પ્રભુ સાંભળે છે, તેની ઈચ્છા પૂરી કરે છે। આરતી પરોક્ષ રીતે ભગવાન સાથેનું ભક્તનું જોડાણ દ્રઢ બનાવે છે। આરતી વખતે અથવા તે થવાની હોય તે પહેલાં ભક્તો એકદમ દોટ મૂકે છે, તેનું આ જ કારણ છે તે હૃદયના તારણને જણજણાવે છે। આરતી મંદિરનું વાતાવરણ મનોરમ્ય અને અલૌકિક બનાવે છે। ઢોલ, નગારા, ઝાલર, શંખના નાદ માનવીના ભાવને જગાવે છે। નાનકડી ઘંટડી રણકાને માવને પોકાર કરે છે કે હે માનવ, જાગ, હવે જીવન પૂરું થવા આવ્યું, તારા હૃદય અને મનમાં પ્રભુને બોલાવ, તારા હૃદય મંદિરમાં પ્રભુને આસન આપ, તેની મૂર્તિ હૃદયમાં પધરાવ। પ્રત્યેક મંદિરમાં પ્રભુની આરતીના પ્રકાર જુદા જુદા છે, પણ બધામાં ભાવ એક જ છે। આરતી એટલે દિવ્ય પ્રકાશ, દિવ્ય ધ્વનિ। એવું કહેવાય છે કે પ્રાચીન કાળમાં વીજળી હતી નહીં, જંગલની ગુફામાં પ્રભુની દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવવા નાનકડા કોળિયાની જ્યોત કરી પ્રભુના અંગના દર્શન કરવા પૂજારી આ કોળિયા ફેરવતા। આથી ભક્તો પ્રભુના અંગના દર્શન કરી ધન્યતા અનુભવતા। કાળક્રમે દર્શનનો સમય નિશ્ચિત થયો। વિશાળ મંદિરો ચરિત્ર તત્વમાં આવ્યા અને આરતીનો ક્રમ નક્કી થયો। પ્રાચીન કાળની આ પદ્ધતિ આરતીના ચોક્કસ સ્વરૂપમાં પરિણમી। જેમ ઘરના બારણે ભલે પધાર્યા વેલકમ કરીએ છીએ, તેમ પ્રભુને પણ આવકારીએ, પ્રભુને મન મંદિરમાં પધારવાનું આમંત્રણ આપીએ। પ્રાચીન કાળમાં વિજય માટે રાજાઓ પોતાના સૈન્યની તેમજ શસ્ત્રોની આરતી કરી શુભેચ્છાઓ પાઠવતા અને ધાર્મિક વિધિ કરતા, તો જેણે આવો માનવ દેહ આપ્યો છે તેની આરતી કેમ ન કરીએ, આ એક આભાર અને ઋણની લાગણી છે। આરતીની જ્યોત પ્રકાશ ફેલાવે છે, દિવસ પુંજના દર્શન આપે છે। આ દ્વારા પંચતત્વોના પ્રતીક રૂપે પ્રભુના ચરણારવિંદમાં આપણે સમર્પિત થઈ જઈએ છીએ। પુષ્ટિ માર્ગમાં પ્રભુનું સ્વરૂપ બાલ સ્વરૂપ છે, એટલે આરતી ઉતારવામાં આવે છે, ઘંટ દૂરથી વગાડવામાં આવે છે। પુષ્ટિ માર્ગમાં પ્રભુના 56 ભોગ વખતે દિવ્ય આરતી કરવામાં આવે છે। ડાકોર નાથ દ્વારામાં મંગલા આરતી જોવી એ જીવનનો લાહવો છે, નસીબદારને જ આવા દિવ્ય સ્વરૂપની ઝાંખી થાય છે। નાથ દ્વારામાં આથી જ મંગલા આરતીનું ખૂબ જ મહત્વ છે। તો મિત્રો, આજની વિડીયોમાં આટલો જ, ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે। ધન્યવાદ મિત્રો।